આમ તો ઘરમાં રહેલ સામાન્ય છે પણ તેના ફાયદા છે રામબાણ ઈલાજ ચાલો જાણીએ તેના કેટલાક એવા ફાયદા કે જે કદાચ તમને ખબર પણ નહીં હોય અજમામાં ફાઈબર અને વિટામિન્સ જેવા ગુણ મળે છે આના સેવનથી પાચન સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે આ એન્ટીઑક્સિડન્ટ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર હોય છે એનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે જેનાથી શરીર રોગો સામે લડવા માટે સક્ષમ થઈ જાય છે એવામાં એ જાણવું જરૂરી છે કે રાત્રિના સમયે અજમો ખાવાથી શરીર પર શું પ્રભાવ પડે છે રાત્રે સૂતા પહેલાં અજમાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે અને તમે ચા તરીકે પણ લઈ શકો છો એનાથી ઇમ્યુનિટી વધે છે રાત્રે અજમો ખાવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યા થતી નથી અને જમ્યા પછી લઈ શકાય અજમો મેટાબોલિઝમ ઝડપી બનાવવામાં મદદ કરે છે તેને રાત્રે ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે જેના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે વજન ઘટાડવા માટે અજમાની ચા પણ રાત્રે પી શકાય આનાથી ચરબી સરળતાથી બાળી શકાય છે ગેસ અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ માટે અજમો વરદાનથી ઓછો નથી દરરોજ તેનું સેવન કરવું સારું માનવામાં આવે છે અજમાનું સેવન ઊંઘ સુધારવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે રાત્રે તેનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે તેવું પણ કહેવામાં આવે છે અજમાનો ઉપયોગ શૂલ એટલે કે એબડોમિનલ કોલિક આદમાન એટલે કે પેટ ફૂલી જવું કૃપી છરદી વારંવાર વોમિટિંગ થવી હિક્કા વારંવાર હેડકી આવવી આમ વાત રોમેટોડ આર્થરાઇટીસ અને નષ્ટાર્તવ એટલે કે પીસીઓડીના રોગોમાં પણ ખૂબ જ લાભદાયી નીવડે છે અજમોદાદી ચૂર્ણ અને હિંગવાષ્ટક ચૂર્ણ તેના જાણીતા ફોર્મ્યુલેશન્સ છે અજમો ખૂબ જ ગરમ હોવાથી ગર્ભિણી અને પિત્ત પ્રકૃતિના લોકો કે જેને ખૂબ જ વધારે પડતી એસિડિટી રહેતી હોય તે લોકોએ અજમાનું સેવન ટાળવું જોઈએ તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર આમ તો ઘરમાં રહેલ સામાન્ય મસાલામાંનું એક છે પણ તેના ફાયદા છે અગણિત ઘણા લોકોને હેલ્થને લગતી ઘણી બધી સમસ્યાઓ હોય છે જેમ કે અપચો અને એસિડિટી આ તમામ સમસ્યાઓ માટે અજમો કહેવાય છે રામબાણ ઈલાજ ચાલો જાણીએ તેના કેટલાક એવા ફાયદા કે જે કદાચ તમને ખબર પણ નહીં હોય અજમામાં ફાઈબર અને વિટામિન્સ જેવા ગુણ મળે છે આના સેવનથી પાચન સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે આ એન્ટી ઓક્સિડન્ટ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર હોય છે એનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે જેનાથી શરીર રોગો સામે લડવા માટે સક્ષમ થઈ જાય છે એવામાં એ જાણવું જરૂરી છે કે રાત્રિના સમયે અજમો ખાવાથી શરીર પર શું પ્રભાવ પડે છે રાત્રે સૂતા પહેલાં અજમાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે આને તમે ચા તરીકે પણ લઈ શકો છો એનાથી ઇમ્યુનિટી વધે છે રાત્રે અજમો ખાવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યા થતી નથી અને જમ્યા પછી લઈ શકાય અજમો મેટાબોલિઝમ ઝડપી બનાવવામાં મદદ કરે છે તેને રાત્રે ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે જેના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે વજન ઘટાડવા માટે અજમાની ચા પણ રાત્રે પી શકાય આનાથી ચરબી સરળતાથી બાળી શકાય છે ગેસ અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ માટે અજમો વરદાનથી ઓછો નથી દરરોજ તેનું સેવન કરવું સારું માનવામાં આવે છે અજમાનું સેવન ઊંઘ સુધારવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે રાત્રે તેનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે તેવું પણ કહેવામાં આવે છે અજમાનો ઉપયોગ શૂલ એટલે કે એબ્ડોમિનલ કોલિક આદમાન એટલે કે પેટ ફૂલી જવું કૃપી છરદી વારંવાર વોમિટિંગ થવી હિક્કા વારંવાર હેડકી આવવી આમ વાત રૂમેટોડ આર્થરાઈટીસ અને નષ્ટાર્થ એટલે કે પીસીઓડીના રોગોમાં પણ ખૂબ જ લાભદાયી નીવડે છે અજમોદાદી ચૂર્ણ અને હિંગવાષ્ટક ચૂર્ણ તેના જાણીતા ફોર્મ્યુલેશન્સ છે અજમો ખૂબ જ ગરમ હોવાથી ગર્ભીણી અને પિત્ત પ્રકૃતિના લોકો કે જેને ખૂબ જ વધારે પડતી એસિડિટી રહેતી હોય તે લોકોએ અજમાનું સેવન ટાળવું જોઈએ તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર